मयूर माखड़िया, न्यूज 18 गुजराती, अहमदाबाद। गुजरात एटीएसए 2675 करोड़ ड्रग्स केस में फरार आरोपी शाहिद सुमरा की दिल्ली की धरपकड़ की। सुमरा तार आईएसआई साथ जोड़ेला होवानी चर्चा छे। एटीएस ना सकंजामा आवेलो आ छे शाहिद कासम सुमरा, मूल कच्छना मांडवीनो रहेवासी। हेरोइन अने ड्रग्स नी दुनियानो एवो वोंटेड छे जेनी शोध एटीएस, एनआईए अने पंजाब ने छे। गुजरात एटीएसए सुमरा ने दिल्ली एरपोर्ट परथी झड़पी लीधो छे। एटीएस नी सघन पूछपरछमां केटलीक चौंकावनारी माहिती सामे आवी छे। शाहिद सुमरा पर अलग अलग चार गुना नोंधायेला छे, जेमां एक केस 2018 5 किलो हेरोइन छे, જ્યારે પંજાબમાં 500 કિલો ડ્રગ્સના બે ગુના નોંધાયેલા છે, તો માર્ચ 2021 30 કિલો હેરોઇનનો ગુનો પણ નોંધાયેલ છે। એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા, તે સમયે સુમરા ફરાર હતો। સુમરા દુબઈમાં બેસીને ડ્રગ્સનો કારોબાર સંભાળતો હતો। આ આરોપી વિરુદ્ધમાં 2021 30 કિલો હેરોઇન એટીએસએ પકડ્યું હતું, તે ગુનામાં એ વોન્ટેડ હતો। એ પહેલાં 2018 એટીએસમાં 5 કિલો ઉપચર થયો હતો, તેમાં એ વોન્ટેડ હતો, અને પંજાબમાં ટોટલ 500 કિલોના અલગ અલગ નાર્કોટિક્સના બે કેસમાં એ વોન્ટેડ હતો। એટીએસની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે સુમરા નાર્કો ટેરરની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત આઈએસઆઈના ઇશારે કામ કરતો હતો। ડ્રગ્સની હેરાફેરીના રૂપિયા આતંકી સંગઠનોને આપતો હતો। સુમરા ગલ્ફ અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં પણ જઈ આવ્યો છે। તેની પાસેથી ફોન, વિદેશી રકમ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીનું ડી કંપની સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। પહેલા નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો, પણ પછી નાર્કોટિક્સની પ્રવૃત્તિ પછી હાલ એ નાર્કો ટેરરની અને આ જે નાર્કોટિક્સનું જે ફંડ છે એ આતંકવાદી ઓર્ગેનાઇઝેશનને આપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। આતંકવાદી સંગઠનો સાથેના જે કનેક્શન છે એ બાબતમાં જે ફરિયાદ હોવાની પૂરેપૂરી પોલીસને શંકા અને માહિતી છે। સવાલ એ ઉભો થાય છે કે આરોપી દિલ્હી આવ્યા બાદ ક્યાં જવાનો હતો? શું આરોપી કોઈ અન્ય દેશમાં ફરાર થવાનો હતો કે પછી ભારતમાં જ રહેવાનો હતો? આટલા વર્ષો બાદ કેમ ભારત આવ્યો તે પણ સવાલ છે। હાલ તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે। નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગામી 1.5 વર્ષમાં દેશના 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેમાંથી 6 રાજ્યોમાં ભાજપનું શાસન છે। એવામાં ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં યાત્રા પર નીકળી જનતા સાથે સંવાદ કરશે। ન્યૂઝ 18ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી મંત્રીમંડળના નવા 43 મંત્રીઓને જન આશીર્વાદ યાત્રા યોજવાના નિર્દેશ આપ્યા છે। 15 ઓગસ્ટ બાદ આ યાત્રાનું આયોજન કરાશે। માનવામાં આવી રહ્યું છે કે 16 અને 17 ઓગસ્ટ તેમજ 19 અને 20 ઓગસ્ટે કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા યોજાશે। નડ્ડાના નિર્દેશ પ્રમાણે એક મંત્રી 300-400 કિલોમીટરની યાત્રા કરશે, જેમાં 3-4 લોકસભાના મતવિસ્તાર અને 4-5 જિલ્લાઓને આવરી લેવાશે, જેના માટે એક એક મંત્રી 3-3 દિવસીય યાત્રાનું આયોજન કરશે। આ જન આશીર્વાદ યાત્રામાં મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરાશે, લોકો સાથે સંવાદ કરાશે, ઉપરાંત વધુમાં વધુ ધાર્મિક સ્થળ, સાધુ સંતો સાથે મુલાકાત થાય એ પ્રકારનો રૂટ પસંદ કરાશે, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત કરાશે, શહીદ જવાનોના પરિવારજનો તેમજ રમતગમત ક્ષેત્રની હસ્તીઓના ઘરે જઈને પણ મંત્રીઓ મુલાકાત કરશે। ભાજપ અધ્યક્ષ નડ્ડાએ આગ્રહ કર્યો છે કે નવા અને જૂના તમામ કાર્યકરોને યાત્રામાં સામેલ કરવા, જેના માટે આગામી દિવસોમાં પ્રભારી અને સહપ્રભારીઓને પણ જવાબદારી સોંપાશે। ભાજપની આ કવાયત આગામી 1-1.5 વર્ષમાં યોજાનાર વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા અતિ મહત્વની માનવામાં આવે છે, કારણ કે આગામી 1-1.5 વર્ષમાં 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે, જેમાંથી 6 રાજ્યોમાં ભાજપ સત્તા પર છે, એટલે સત્તા જાળવી રાખવાનો પડકાર છે।
आगामी एक वर्ष में उत्तर प्रदेश, गुजरात, हिमाचल प्रदेश, गोवा, उत्तराखंड, पंजाब और मणिपुर में विधानसभा चूंटनी योजावानी छे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती।